નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઈલી કરંટ અફેર્સ તારીખ 18 ડિસેમ્બર 2017 વિશે માહિતી મેળવીએ. 18 ડિસેમ્બર 2017, ઈવે બિલ શું છે અને તેના પ્રકારો કયા કયા છે એ વિશે આપણે જોઈએ. 16 ડિસેમ્બર 2017ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની વિશેષ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી અંતર્ગત સમગ્ર દેશમાં ઈવે બિલ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી લાગુ થવાને કારણે ચેકપોસ્ટો બંધ થવાની સ્થિતિમાં ગેરકાયદેસર માલની હેરફેર તથા ટેક્સ ચોરી રોકવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારના નિર્ણય અનુસાર 50,000થી વધુ રૂપિયાની કિંમતની વસ્તુઓની હેરફેર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને એક બિલ મેળવવાનું રહેશે. કેટલા રૂપિયાથી વધુની? 50,000થી વધુ રૂપિયાની કિંમતની વસ્તુઓની હેરફેર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને એક બિલ મેળવવાનું રહેશે, જેને ઈવે બિલ કહેવામાં આવે છે, જેને નામ પણ ઈવે બિલ આપવામાં આવ્યું છે. જો કે ફળો, શાકભાજી, પશુઓ, જૂના ઘરેલું માલસામાન, ન્યૂઝપેપર જેવી અનેક વસ્તુઓને તેમાંથી બાકાત રાખવામાં આવી છે. તો કઈ વસ્તુઓને બાકાત રાખવામાં આવી છે? ફળો, શાકભાજી, પશુઓ, જૂના ઘરેલું માલસામાન, ન્યૂઝપેપર એવી કેટલી? તો ટેક્સ ફ્રી રખાયેલી 154 વસ્તુને બાદ કરતાં તમામ વસ્તુમાં ઈવે બિલ લાગુ પડશે. કેટલી વસ્તુઓ? 154 કે જેને ટેક્સ ફ્રી રાખવામાં આવેલી છે એ તમામ વસ્તુને બાદ કરતાં ઈવે બિલ લાગુ પડશે. હવે આગળ જોઈએ ઈવે બિલના પ્રકારો કેટલા છે અને કયા કયા. તો ઈવે બિલના બે પ્રકારો છે, એમાં એક ઈવે બિલનું નામ છે ઇન્ટરસ્ટેટ ઈવે બિલ, જ્યારે બીજું નામ છે ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલ. આ બે પ્રકારો છે, ઇન્ટરસ્ટેટ ઈવે બિલ અને ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલ. હવે આ બંને વચ્ચે આપણે તફાવત જોઈએ. તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સામાન્ય હેરફેર માટે આ બિલ લાગુ પડશે, જેને શું કહેવાય? ઇન્ટરસ્ટેટ ઈવે બિલ. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાનની હેરફેર કરવા માટે જે બિલ લાગુ પડશે એને ઇન્ટરસ્ટેટ ઈવે બિલ કહેવામાં આવે છે. જ્યારે ઇન્ટ્રાસ્ટેટ એટલે શું? રાજ્યની અંદર જ સામાનના પરિવહન માટે આ બિલ લાગુ થશે. રાજ્યની અંદર જ માલ સામાન હોય એનો પરિવહન માટે જે બિલ લાગુ થશે એને ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલ કહેવામાં આવે છે. ઇન્ટરસ્ટેટ ઈવે બિલ હવે ક્યારે લાગુ પડશે? 1 ફેબ્રુઆરી 2018થી. ઇન્ટરસ્ટેટ ઈવે બિલ 1 ફેબ્રુઆરી 2018થી લાગુ પડશે, જ્યારે ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલ છે એ 1 જૂન 2018થી અમલ થશે. તો આપણે આ બંનેનો તફાવત જોયો. એક જ રાજ્યમાંથી બીજા રાજ્યમાં સામાન્ય હેરફેર માટે ઇન્ટરસ્ટેટ ઈવે બિલ લાગુ પડશે, તેનો અમલ 1 ફેબ્રુઆરી 2018થી થશે. જ્યારે ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલ છે એ રાજ્યની અંદર જ સામાનના પરિવહન માટે લાગુ પડશે, જેનો અમલ 1 જૂન 2018થી થશે. આગળ જોઈએ ઈવે બિલની સમય મર્યાદા. તો ઈવે બિલને કેટલા કિલોમીટર સુધી કેટલો સમય આપવામાં આવ્યો છે એની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો આપણે જોઈએ, માલ સામાનના પરિવહન માટે સરકાર દ્વારા 1 થી 20 દિવસ સુધીની સમય મર્યાદા ધરાવતા ઈવે બિલ આપવામાં આવશે. માલ સામાનના પરિવહન માટે સરકાર દ્વારા 1 થી કેટલા દિવસ? 20 દિવસ સુધીની સમય મર્યાદા ધરાવતા ઈવે બિલ આપવામાં આવશે. તો આપણે જોઈએ કિલોમીટર પ્રમાણે સમય કેટલો આપવામાં આવ્યો છે એ જોઈએ. તો એકની અંદર જોઈએ 1 થી 100 કિલોમીટર સુધી, 0 થી 100 કિલોમીટર સુધી 1 દિવસનો સમય મર્યાદા આપવામાં આવ્યો છે. જ્યારે 101 થી 300 કિલોમીટર સુધી 3 દિવસનો સમય મર્યાદા આપવામાં આવી છે. 101 કિલોમીટરથી 300 કિલોમીટર સુધી 3 દિવસનો સમય મર્યાદા આપવામાં આવી છે. જ્યારે 301 થી 500 કિલોમીટર સુધી 5 દિવસ, 301 થી 500 કિલોમીટર સુધી 5 દિવસ. 4 નંબર ઉપર 501 થી 1000 કિલોમીટર સુધી, 501 થી 1000 કિલોમીટર સુધી 10 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે. જ્યારે 1000થી વધુ કિલોમીટર હોય ત્યારે 20 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે. માટે 1 દિવસથી 20 દિવસ સુધીની સમય મર્યાદા ધરાવતા ઈવે બિલ આપવામાં આવશે, જેને આપણે કિલોમીટર પ્રમાણે દિવસનો સમય ફાળવવામાં આવેલ છે. હવે આપણે પ્રશ્નોત્તરી જોઈ લઈએ કે આ પ્રમાણે કયા કયા પ્રશ્નો પૂછી શકાય છે. તો પ્રશ્ન 1 જોઈએ, ઈવે બિલની જોગવાઈ અનુસાર કેટલા રૂપિયાથી વધુ કિંમતના માલસામાનની હેરફેર માટે ઈવે બિલ મેળવવું જરૂરી છે? કેટલા રૂપિયાથી વધુ કિંમતના માલસામાનની હેરફેર માટે ઈવે બિલ લાગુ પડશે? તો 25,000, 50,000, 75,000 કે પછી 1,00,000? કેટલા રૂપિયાથી વધુ કિંમતના માલસામાન માટે? તો આપણને કેટલા રૂપિયા હતા? 50,000થી વધુની કિંમતના માલસામાન માટે હેરફેર માટે ઈવે બિલ મેળવવું જરૂરી છે. હવે જોઈએ પ્રશ્ન 2 ઉપર, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાનની હેરફેર માટે ઈવે બિલ ક્યારથી અમલમાં આવશે? એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાનની હેરફેર માટે કયું ઈવે બિલ વપરાય છે પહેલાં તો એ જોઈ લઈએ. તો ઇન્ટરસ્ટેટ ઈવે બિલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાનની હેરફેર માટે અમલમાં આવશે, જે ક્યારથી અમલમાં આવશે એની તારીખ છે 1 ફેબ્રુઆરી 2018, 1 માર્ચ 2018, 1 એપ્રિલ 2018 કે 1 જૂન 2018. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાનની હેરફેર માટે જે ઈવે બિલ લાગુ થાય છે ઇન્ટરસ્ટેટ, એ ક્યારથી અમલ બને છે? તો 1 ફેબ્રુઆરી 2018થી અમલમાં આવશે.
પ્રશ્ન નંબર 3 ઉપર જોઈએ, રાજ્યની અંદર જ માલ સામાનના પરિવહન માટે ઈવે બિલ ક્યારથી અમલી બનશે? તો પહેલા તો આપણે એ જોવાનું છે કે રાજ્યની અંદર જ માલ સામાનના પરિવહન માટે કયું ઈવે બિલ અમલમાં આવશે? તો ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલ. તો રાજ્યની અંદર જ માલ સામાનના પરિવહન માટે જે ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલ અમલમાં આવશે એ કઈ તારીખથી અમલ બનશે એ આપણને તારીખ જોવાની છે. તો 1 ફેબ્રુઆરી 2018, 1 માર્ચ 2018, 1 એપ્રિલ 2018 કે 1 જૂન 2018 ક્યારથી બનશે? તો ઇન્ટ્રાસ્ટેટ ઈવે બિલ આપણને 1 જૂન 2018થી અમલી બનવાનું છે, જે 1 જૂન 2018 સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 4 પર જોઈએ, તો માલ સામાનના પરિવહન માટે સરકાર દ્વારા ઈવે બિલની સમય મર્યાદા કેટલી નિર્ધારિત કરવામાં આવી છે? તો માલ સામાનના પરિવહન માટે સરકાર દ્વારા કેટલા દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે એ જોવાનું છે. 1 થી 5 દિવસ, 1 થી 10 દિવસ, 1 થી 20 દિવસ કે 1 થી 30 દિવસ. તો આપણને કેટલો સમય નિર્ધારિત કરવામાં આવ્યો? તો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે 1 થી 20 દિવસ સુધીની સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. પ્રશ્ન 5 ઉપર જોઈએ, તો ઈવે બિલ શું છે? પ્રશ્ન થાય કે હવે આ ઈવે બિલ શું છે? તો આપણે જોઈએ, જીએસટી અંતર્ગત ટેક્સ ક્રેડિટ મેળવવા માટે વેપારીઓ માટે જરૂરી બિલ છે. જીએસટી અંતર્ગત 1 કરોડથી વધુની નિકાસમાં ટેક્સ બેનિફિટ માટે જરૂરી બિલ છે. જીએસટી અંતર્ગત 1 કરોડથી વધુની આયાતમાં ટેક્સ બેનિફિટ માટે જરૂરી બિલ છે કે જીએસટી અંતર્ગત રૂપિયા 50,000થી વધુની કિંમતની વસ્તુઓની હેરફેર માટે જરૂરી બિલ છે. આપણને પ્રશ્નમાં જ જવાબ મળી જાય છે કે ઈ વે ઇલેક્ટ્રોનિક વે બિલ એટલે શું છે? તો આપણે જીએસટી અંતર્ગત 50,000થી વધુની કિંમતની વસ્તુઓની હેરફેર, વે એટલે રસ્તો, આપણને જે વસ્તુની હેરફેર કરવાની હોય એ વસ્તુ ઉપરથી આપણને નક્કી થાય છે કે 50,000થી વધુની કિંમતની વસ્તુઓની હેરફેર માટે જરૂરી બિલ છે, જેને ઈવે બિલ કહેવામાં આવે છે. તો જીએસટી અંતર્ગત 50,000થી વધુની કિંમતની વસ્તુઓની હેરફેર માટે જરૂરી બિલ, જે ઈવે બિલ છે. આભાર મિત્રો, અમારા નવા વિડીયો તથા ન્યૂઝ અને એજ્યુકેશનની વોટ્સએપ પર માહિતી મેળવવા માટે તમારો વોટ્સએપ નંબર મોકલો અમારા વોટ્સએપ નંબર ઉપર. તો નોંધો અમારો વોટ્સએપ નંબર 9106544468 9106544688.